સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે મહાશિવરાત્રી પર્વને લઈને દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે 26મો લઘુરુદ્ન યોજાયો હતો। પ્રાંતિજ તપોધન ફળી ખાતે આવેલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે દર વર્ષની જેમ મહાશિવરાત્રી પર્વને લઈને લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ વર્ષે 26મો લઘુરુદ્ર યજ્ઞ યોજાયો હતો, જેમાં પ્રાંતિજ ખાતે રહેતા સમગ્ર રાવળ સમાજના ભાઈ બહેન ઉપસ્થિત રહ્યા હતા। તો યજ્ઞમાં તેજસકુમાર ગૌતમભાઈ રાવલ લાભ લીધો હતો। તો દર વર્ષની જેમ આ વર્ષે પણ વ્યવસ્થા કમિટીના ભૂપેન્દ્રભાઈ રાવલ, કૌશિકભાઈ રાવલ, રવિભાઈ રાવલ, અક્ષય રાવલ, બંટીભાઈ રાવલ તથા તેમની ટીમ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। તો રાવલ સમાજના ભાઈઓ બહેનો શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને દાદાના દર્શન કરી યજ્ઞનો લાભ લઈ આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। તો આ પ્રસંગે પ્રાંતિજ તપોધન ફરી ખાતે આજુબાજુમાં રહેતા અન્ય સમાજના લોકોએ પણ દાદાના દર્શનનો લાભ લીધો હતો। તો વ્યવસ્થા કમિટી દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ। તપોધન બ્રહ્મ સમાજના યુવક મંડળ દ્વારા દર સાલની જેમ આ વર્ષે પણ લઘુરુદ્ર હોમાત્મક હવનનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ડીગાભાઈ રાવલ, લાલભાઈ રાવલ અને બીજા એમની ટીમ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ લઘુરુદ્ર થઈ રહ્યો છે। અને આ લઘુરુદ્ર છેલ્લા 25 વર્ષથી દર શિવરાત્રિએ કરવામાં આવે છે અને આ 26મો લઘુરુદ્ર છે। તમામ બ્રહ્મ સમાજના કલ્યાણ અર્થે આ હવન દર સાલ અહીંયા કરવામાં આવે છે। આજુબાજુની તમામ ભક્તો અહીંયા આવી દર્શન કરી અને ધન્યતા અનુભવે છે। કાશી વિશ્વનાથ મહાદેવના પ્રટાગણમાં આ હવનનું આયોજન દર સાલ કરવામાં આવે છે। ઓ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ કી જય। પ્રાંતિજ તપોધન વાસની અંદર દર સાલ મહાશિવરાત્રિના દિવસે યુવક મંડળ દ્વારા આ સાલે પણ 26મો લઘુરુદ્રનું આયોજન કરેલું છે। આ લઘુરુદ્રના દર્શન કરી સમગ્ર જ્ઞાતિજનો અને અન્ય સમાજના લોકો ખૂબ ધન્યતા અનુભવે છે। મંદિરની બાજુમાં સમાજનો સુંદર મજાનો હોલ પણ નવનિર્માણ થયેલો છે અને સરસ મજાનું શિવાલય પણ આ વખતે નવું બનેલું છે, એટલે ભક્તોની અંદર એક અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળે છે। શ્રી કાશી વિશ્વનાથ દાદાની કૃપા હર હંમેશ માઈ ભક્તો ઉપર રહેલી છે અને એમની દિવ્ય દ્રષ્ટિથી આજે સમાજ ખૂબ